મત્સ્ય કન્યા અને રાજકુમાર. એક વખત રાજ્યનું એક વહાણમાં દરિયાઈ તોફાનમાં ગુમ થઈ ગયું. રાજા રેનન અને તેમના સાથીઓએ તેમના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા તેમને મુક્ત કરવા માટે, પરંતુ તેમનું જહાજ અટવાઈ ગયું હતું સમુદ્રના મધ્યમાં એક વિશાળ ખડક પર. ત્યારે જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને પાણીનું સ્તર વધવા લાગ્યું. નાવિકો ગભરાયા અને જીવન માટે છેલ્લી પ્રાર્થના કરવા લાગ્યા. આવી દુઃખની પળોમાં અમારી મદદ કરો. આ ભયાનક તોફાનમાંથી અમને ઉગારો. અને તોફાની પાણીના મોજામાંથી એક મત્સ્ય કન્યા દેખાઈ. ઓ મહાન રાજા, તમને અને તમારા વહાણને હું મુક્ત કરી શકું છું. તમને આવી સ્થિતિમાં જોઈને મને બહુ જ દુઃખ થયું. રાજા રેનનની આંખમાં આશાનું કિરણ દેખાયું. પણ બદલામાં તમારે મને તમારું પહેલું જન્મેલું બાળક આપી દેવું પડશે. રાજા રેનને પુત્રની ખૂબ જ રાહ જોઈ હતી અને હવે પોતાના વારસદારને આપી દેવાના વિચારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના નાવિકોના ગભરાયેલા ચહેરા જોઈને રાજાએ મત્સ્ય કન્યાની શરત સ્વીકારી લીધી. ઠીક છે, મને મંજૂર છે. જેવી તેણે શરત સ્વીકારી, એક મોટું મોજું આવ્યું અને વહાણ પથ્થર ઉપરથી દરિયામાં આવી ગયું. મહિનાઓ પછી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજા રેનન પોતે આપેલું મત્સ્ય કન્યાનું વચન ભૂલી ગયો હતો. આ કેટલું સુંદર બાળક છે, હું એનું નામ રાજકુમાર એરન પાડું છું. રાજકુમાર એરન મોટો થઈને કદાવર અને દેખાવડો રાજકુમાર બન્યો. ત્યારે જ રાજા રેનને પોતાના વચનની યાદ આવી. આપણો પુત્ર સરસ રીતે તૈયાર છે, હવે આપણે તેને બહારની દુનિયામાં મોકલી દેવો જોઈએ. એને અહીં મહેલમાં રાખવું મૂર્ખતા ભરેલું છે, કારણ કે મત્સ્ય કન્યા તેને શોધતી હશે તે આ મહેલમાં આવશે. હું તમારી સાથે સંમત છું. રાજકુમાર એરનને બોલાવીને તે લોકોએ તેને બધું કહી દીધું. દુનિયાની સફર ખેડવાની વાતથી તે રોમાંચિત થઈ ઉઠ્યો. પિતાજી, મને તમારો આગ્રહ મંજૂર છે. હું હમણાં તૈયારી કરવા લાગું છું. મને આશીર્વાદ આપો. અને તેના માતા પિતાની રજા લીધી અને પોતાની યાત્રા માટે નીકળી પડ્યો. દિવસભર એ ખાડાવાળા રસ્તે લીલાછમ વનમાં પક્ષીઓ અને ખિસકોલીઓની સાથે મજાથી ચાલતો રહ્યો. પણ છેવટે તે થાકી ગયો. હું એટલો થાક્યો છું કે હવે આરામ કરવા અને ખાવા માટે જગ્યા શોધવી પડશે. જેવી તેને આરામ કરવાની જગ્યા મળી, તરત જ તેને એક ભયાનક ગર્જના સાંભળી. રાજકુમાર ડરી ગયો. તેની સામે એક સિંહના મોઢાવાળું અને રીંછના શરીરવાળું અને હમિંગબર્ડની પાંખોવાળું એક પ્રાણી આવીને ઊભું રહી ગયું હતું. એ છોકરા, તું અહીંયા શું કરે છે? હું મત્સ્ય કન્યાથી બચીને ભાગી રહ્યો છું. અને મને ખાવાનું મળી ગયું હોય એમ લાગે છે. મારી પાસે ખાવાનું છે, હું તમને આપી શકું છું. તો તે મને આપી દે, મારો ખાવાનો સમય પણ થઈ ગયો છે, મને બહુ ભૂખ લાગી છે. રાજકુમાર એરોને તરત જ પોતાની થેલીમાંથી કાઢીને પૂરી અને ફળો પેલા પ્રાણીને આપ્યા. પ્રાણી એક જ વારમાં બધું ખાવાનું ખાઈ ગયું. ખાવાનું બહુ સ્વાદિષ્ટ હતું. હો, સારું છે કે હું નતો. કેટલી સુંદર મજાક છે, હું તને ઇનામ આપીશ. આલે, મારી પાંખોમાંથી એક પીંછું લઈ લે. એને તારા ખિસ્સામાં રાખજે. જ્યારે મન થાય ત્યારે એક કદાવર સિંહને મોટા રીંછ અથવા સરસ પક્ષીનું રૂપ તરત ધારણ કરી લેજે. રાજકુમાર એરને ભેટ માટે પ્રાણીનો આભાર માન્યો અને અલવિદા કહીને આગળ ચાલતો થયો. તેણે વિચાર્યું, જો હું એક સિંહ બની જાઉં તો કેવું લાગે. તરત જ તેણે એક સિંહનું સ્વરૂપ ધારણ કરી લીધું. પોતાના મોટા પંજા અને રાજા જેવી અદા જોઈને તેણે પોતાની પૂંછડી ખુશીથી પટપટાવી. સરસ, મને સિંહ બનવું ગમ્યું. જંગલનો રાજા. રાજકુમાર એરન થોડું ચાલ્યો અને પછી તેણે વિચાર્યું, જો હું એક રીંછ બની જાઉં તો કેવું લાગે. જેવું તે આમ બોલ્યો કે તે તરત જ એક મોટા રીંછમાં ફેરવાઈ ગયો. તેના શરીર પર જાડા વાળ આવી ગયા. વાહ માખીઓ, જીતી જજો, તમારું બધું મત લેવા આવી રહ્યો છું. થોડી વાર પછી રાજકુમાર એરને વિચાર્યું,
પક્ષી બનવું એ રીંછ અને સિંહ બનવા કરતા કેટલું અલગ હશે? મારે એક વખત પ્રયાસ કરવો જોઈએ. એક આઝાદ પક્ષીની જેમ ઊંચે ઉડતા રાજકુમારને ખુશીનો પાર નહોતો. જલ્દી જ તે એક રાજ્યમાં આવી પહોંચ્યો અને તેણે ત્યાં જવાનું નક્કી કર્યું. તે મહેલ સુધી ઉડ્યો અને ત્યાં દીવાનખાનામાં અમુક લોકોને ખાતા જોયા. ત્યાં તે પોતાના અસલી રૂપમાં આવી ગયો અને ચાલતા ચાલતા મહેલમાંની વાતો સાંભળી રહ્યો. રાજા રાજકુમાર માટે વરની શોધ કરીને થાકી ગયા છે. તે દુનિયાના સૌથી દેખાવડા રાજકુમારના ચિત્રો દેખાડે છે, પણ તેમાંનો તેને કોઈ પસંદ નથી પડતો. હું તેની જગ્યાએ હોત તો જે પહેલો રાજકુમાર મારો હાથ માંગે તેની સાથે હું જરૂર લગ્ન કરી લેત. ઓ, જેવી મરજી. દાસીઓએ થોડી વાત કરી, પણ રાજકુમાર એરને તેમને સાંભળવાનું બંધ કરી દીધું હતું. રાજકુમારીને શોધવા માટે તેણે પક્ષીનું રૂપ લઈ લીધું હતું. તે મહેલ ઉપર ઉડ્યો અને રાજકુમારીના કક્ષને શોધવા બારીઓમાંથી જોતો રહ્યો. જેમ તેને કક્ષ મળ્યો, તે તરત જ અંદર ગયો અને જેવો તે અંદર ગયો, તે એક માણસ બની ગયો. ઓહ, તું કોણ છે? જરા પણ ડર નહીં રાજકુમારી, હું તને નુકસાન નહીં પહોંચાડું. અને હવે રાજકુમારીને ડર નહોતો રહ્યો. રાજકુમાર એરને તેને પોતાની બધી વાત કહી દીધી હતી. વાહ, મને ખબર છે બરાબર. રાજકુમારી હસી પડી. અને તું ગમે છે, સાંભળ, મારા પિતા યુદ્ધ માટે નીકળશે અને પાછળ પોતાની તલવાર મારા કક્ષમાં મૂકશે. જે કોઈ તલવારને હાસિલ કરશે તેને લગ્નમાં મારો હાથ સોંપવામાં આવશે, અને મારી ઈચ્છા છે કે તે તું જ હોય. એ તો હું જ હોઈશ. હું રાજાની સાથે યુદ્ધમાં જઈશ. હું તારી રાહ જોઈશ. રાજકુમાર એરન નીકળ્યો અને રાજાના સૈન્ય સાથે જોડાઈ ગયો. અને જેમ રાજકુમારીએ પહેલા કહેલું, 3 દિવસ પછી તેઓ યુદ્ધ માટે નીકળી ગયા. જ્યારે રાજાએ કહ્યું કે તે પોતાની તલવાર ભૂલી ગયા છે, ત્યારે તે લોકો શહેરથી બહુ જ દૂર નીકળી ગયા હતા. ઘણાએ પોતાની તલવાર રાજા માટે આગળ ધરી, પણ રાજાએ તેનો સ્વીકાર ન કર્યો. હું બીજી કોઈ તલવારથી યુદ્ધ નહીં લડી શકું. મારી જ તલવાર જોઈશે. મારી દીકરીના કક્ષમાંથી સૌથી પહેલા જે મારી પાસે એ તલવાર લાવશે તેની સાથે એના લગ્ન કરીશ. આ સાંભળીને ઘણા સરદાર પાછા વળી રાજ્ય તરફ જવા લાગ્યા. આ બધામાં એક ક્રૂર સરદાર પણ હતો. તે પોતાની ખરાબ યુક્તિઓ માટે જાણીતો હતો. તે લોકો જ્યારે ઘોડા ઉપર હતા ત્યારે રાજકુમાર એરનના મનમાં એક યુક્તિ આવી. તેણે બધાને આગળ જવા દીધા અને પોતે એક સિંહનું રૂપ ધારણ કરી લીધું અને જોરથી ગર્જના કરી. આ ભયાનક ગર્જના સાંભળીને બાકીના સરદારોના ઘોડા નિયંત્રણની બહાર થઈ ગયા અને રાજકુમાર એરન મહેલ તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલ ઉપર પહોંચ્યો ત્યારે તે પક્ષીમાં ફેરવાઈ ગયો અને સીધો રાજકુમારીની બારી તરફ ઉડીને ગયો. હું અહીં આવ્યો છું તલવાર લેવા માટે રાજકુમારી. ઓહ, એરન, તે આ કરી બતાવ્યું? આ લે મારા પિતાજીની તલવાર. જા, હવે યુદ્ધ જીતીને આવ અને મારી પાસે પાછો આવ. જેવી તમારી ઈચ્છા રાજકુમારી, પણ યાદ રાખજો કે જો હું કોઈ કારણે પાછો ન આવ્યો તો જાણજો કે હું ફસાઈ ગયો છું. અને પછી દરિયા કિનારે જજો અને તમારું ગીત ગાજો જેથી તમારી પાસે આવવામાં મને મદદ મળે. રાજકુમારે માથું ધુણાવ્યું અને રાજવીય વીંટીનો અર્ધો ભાગ આપ્યો અને તેણે તેને ચુંબન કર્યું, બારીમાંથી ઉડી ગયો. થોડા સમય સુધી ઉડ્યા પછી રાજકુમાર એરનને તરસ લાગી અને નજીકના ઝરણા પાસે ઊભા રહીને તેણે પાણી પીવાનું નક્કી કર્યું. તેને નહોતી ખબર કે તે મત્સ્યકન્યા આજુબાજુમાં જ હતી. જેવો તે પાણી પીવા વાંકો વળ્યો, મત્સ્યકન્યાએ તેને પકડવા માટે મોજા બનાવ્યા અને તે બંને પાણીની અંદર અદ્રશ્ય થઈ ગયા. થોડા સમય પછી તે ક્રૂર સરદાર ઝરણા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે પણ પાણી પીવા ત્યાં ઊભો રહ્યો. કિનારા ઉપર તલવાર જોઈને તે ખુશ થઈ ગયો. વાહ, લાગે છે આજે મારો સારો દિવસ છે. તેણે તરત જ તલવાર લીધી અને રાજા પાસે જઈને તેને આપી દીધી. યુદ્ધ પછી રાજા પોતાના લોકો પાસે પાછો આવ્યો. બધાએ રાજાને ખુશીથી વધાવી લીધો. પણ જ્યારે રાજકુમારીએ જોયું કે રાજાની પાછળ આવનારાઓમાં રાજકુમાર એરન નથી, તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. સરદાર યુદ્ધમાં બહુ બહાદુરીથી લડ્યા છે અને યુદ્ધ શરૂ થતા પહેલા મારી તલવાર લઈ આવ્યા છે અને તેથી મારા વચન પ્રમાણે તે મારી દીકરી સાથે પરણશે, એ પણ કાલે જ. આખો દરબાર ખુશીથી ઝૂમી ઉઠ્યો.
બધા જ ખુશ હતા, પણ રાજકુમારી જરાય નહોતી. તે દિવસે પછીથી તે દરિયા કિનારે ગઈ અને ખરા હૃદયથી તેણે પોતાનું ગીત ગાયું. ઓ રાજકુમાર, તું ક્યાં છે? તું ક્યાં છે? પાછો આવ મારી પાસે, મારી પાસે પાછો આવ મારા રાજકુમાર. મારું દિલ તારા માટે ધડકે છે. પાણીની બહુ નીચે મત્સ્ય કન્યાએ રાજકુમાર એરોનને દરિયાઈ ઝાડના ગુચ્છા પર સોડાવી રાખેલો. તેણે રાજકુમારીને ગાતા સાંભળી તે બોલી, સાંભળ, તારી પ્રેમિકા તારા માટે કેટલું સરસ ગીત ગાય છે. મને કઈ સંભળાતું નથી. મને તો સંભળાય છે. સપાટીની પેલી બાજુ શું થાય છે તે મત્સ્ય કન્યાઓને ખબર હોય છે. એ શક્ય નથી. હું તારી વાત નથી માનતો. તું નથી માનતો કે સપાટીની પેલી બાજુ શું થાય છે તે મત્સ્ય કન્યાઓ સાંભળી શકે છે? ના, અને ત્યાં કોઈ ગાય છે એ પણ હું નથી માનતો. તું ફક્ત મારી સાથે વાત કરવાની કોશિશ કરી રહી છે. ઓ, હું તે સાબિત કરીને બતાવીશ તું મૂર્ખ માણસ છે. મત્સ્ય કન્યા તેને સપાટીની થોડીક નજીક લઈ આવી. હવે તને સંભળાય છે? ના, મને ફક્ત પાણીના વહેણનો અવાજ જ સંભળાય છે. મત્સ્ય કન્યા તેને હજી ઉપર લઈ ગઈ. હવે કેમ છે? ના, મને ફક્ત મોજા ખડકો સાથે ભટકાય છે તે જ સંભળાય છે. મત્સ્ય કન્યા તેને સપાટી સુધી લઈ આવી હતી. હવે તો તને જરૂર તેનો અવાજ સંભળાતો છે. ખબર છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. પછી તેણે પક્ષી બનવાની ઈચ્છા કરી અને તરત જ મત્સ્ય કન્યાની પકડમાંથી છૂટી ગયો. રાજકુમાર એરોન પોતાની પૂરી શક્તિથી પોતાની પ્રેમિકા તરફ ઉડીને જવા લાગ્યો. તેને જોઈને રાજકુમારી ખુશીથી ઊભી થઈ ગઈ. તારા પ્રેમને કારણે હું અહીંયા છું. તને પાછો આવેલો જોઈને બહુ જ ખુશ છું. બાલા, મારી પાસે બહુ સમય નથી. જલ્દી આપણે મહેલ પાસે જઈએ. જ્યારે તેઓ મહેલ પર પહોંચ્યા, રાજકુમારીએ ઘોષણા કરી, પિતાજી, આ માણસ પોતાને મહાન સરદાર કરતા પણ મહાન માને છે. મને લાગે છે તે ગાંડો છે. હે, આ થોડું વધારે થાય છે, નહીં? સાહેબ, મને ખબર છે કે તમારી પાસે જાદુ વિદ્યાનું ઘણું જ્ઞાન છે. આ માણસ કહે છે કે તે સિંહનું રૂપ લઈ શકે છે. તમે તેમને બતાવી દો કે તે કઈ રીતે શક્ય છે. ક્રૂર સરદારે તો જાદુની એકેય ચોપડી વાંચી ન હતી, પરંતુ તે માનતો હતો કે એ બીજા બધાથી મહાન છે. તેણે બહુ કોશિશ કરી, મોઢા બગાડ્યા અને પછી રડવા લાગ્યો. આ શું? આ જોવું તો બહુ જ દુઃખદાયક છે. લાગે છે સિંહ બનવું બહુ જ અઘરું છે. ચાલ હવે રીંછ બનવાની કોશિશ કર. અને ફરીથી તે ક્રૂર સરદારે તે પ્રયત્ન કર્યો, પણ સફળ ના થયો. લાગે છે આપણે બહુ અઘરી વસ્તુઓની કોશિશ કરી રહ્યા છે. ચાલ એક નાનો પ્રયત્ન કરીએ. તું એક પક્ષી બનવાનો પ્રયત્ન કરે તો? સાચીમાં તો તું ખરેખર સિંહ બની શકે છે? જેવું તેણે આમ કહ્યું, તરત જ રાજકુમાર એરન સિંહ બની ગયો અને પોતાની શક્તિથી જોરદાર ગર્જના કરી. દરબારના બધા લોકો ડરી ગયા, પણ રાજાને કંઈ જ અસર ના થઈ. શું રીંછ પણ બની શકે છે? અને તરત જ સિંહની જગ્યાએ તે રીંછ બની ગયો અને આખરે પક્ષી પણ. પડવારમાં જ મોટું રીંછ એક સરસ પક્ષીમાં ફેરવાઈ ગયું. રાજાએ આ બધું આનંદથી જોયું. તે જાણી ગયો હતો કે તેની પુત્રીની શું ઈચ્છા હતી. આ જ માણસ છે જે મારી તલવાર લઈને આવ્યો? હા, એ જ છે. એ જ મારા કક્ષમાં આવેલો અને હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. રાજકુમારીએ રાજાને બધી જ વાત કરી. ક્રૂર સરદારે તેને ખોટું કહ્યું હતું તે જાણીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. બીજી ક્ષણે બંને પ્રેમીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી અને બધા આનંદથી રહેવા લાગ્યા. મોટી મિજબાની રાખવામાં આવી અને આ વખતે રાજકુમારી પણ બહુ જ ખુશ થઈ ગઈ.